નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જે જગ્યાએ આવેલા છીએ તે અતિ પૌરાણિક એવું ગલતેશ્વર મહાદેવ મંદિર છે. મિત્રો, જે મિત્રો તાપી તટે આવેલું અતિ પ્રાચીન એવું આ સ્વયંભૂ શિવલિંગ છે મિત્રો. અને જે સુરતથી મિત્રો અહીંયા આવવા માટે 40 કિલોમીટરનું અંતર છે, તો મિત્રો તે કામરેજની નજીક જ આવેલું છે. મિત્રો, આ અલૌકિક શિવલિંગના દર્શન માત્રથી આપણું જીવન ધન્ય બની જાય છે. તો આવા સ્વયંભૂ શિવલિંગના તમે પણ જરૂરથી દર્શન કરવા મિત્રો આવજો. મિત્રો, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેશો. મિત્રો, જ્યારે પણ હું આવા પૌરાણિક મંદિરોના વિડીયો અહીં અપલોડ કરું ત્યારે સૌથી પહેલાં તમને તે મળે, જ્યાં રામ દરબાર અને શ્રી હનુમાનજીની અતિ રમણીય મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. મિત્રો, અહીંયા જે મહાદેવની ભવ્ય વિશાળ નયનરમ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે, તેની જ નીચે ભવ્ય 12 જ્યોતિર્લિંગની સ્થાપના પણ કરવામાં આવી છે. અને એના દર્શન માત્રથી ભક્તો ધન્ય બની જાય છે. તો મિત્રો, આ વિશાળકાય અને અતિ રમણીય એવી મહાદેવની વિશાળ મૂર્તિના દર્શન માત્રથી આપણું જીવન ધન્ય બની જાય છે. મિત્રો મિત્રો તહેવારો અને રજાઓના દિવસોમાં અહીં ભક્તોની ભીડ જામે છે. કુદરતી વાતાવરણમાં અને વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે. મિત્રો, રાત્રિનો નજારો અહીં જોવા જેવો હોય છે. મિત્રો, રાત્રિના મહાદેવની મૂર્તિ ખૂબ જ લાઇટ ડેકોરેશનથી ઝળહળી ઉઠે છે અને અહીં રંગબેરંગી ફુવારાઓથી વાતાવરણ અતિ રમણીય બની જાય છે. મિત્રો, મંદિરની નીચે જ અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા અતિ ભવ્ય એવા સ્વિમિંગ પુલ ટાઈપના કુંડો બનાવવામાં આવેલા છે. અહીં ભાવિક ભક્તો સ્નાન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. મિત્રો, અહીં આવવા માટે નજીવી ટિકિટમાં અહીં એન્ટ્રી આપવામાં આવે છે અને જે એમાંથી પ્રોફિટ થાય છે તેનો મંદિરના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ અતિ ભવ્ય એવું મંદિર તમે પણ જરૂરથી મુલાકાત લેજો. તો તમે પણ તમારા ફેમિલી સાથે આ મંદિરની મુલાકાત અવશ્ય કરજો. અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો ધન્યવાદ. જય મહાદેવ.